गुड मॉर्निंग स्टूडेंट स्टूडेंट मारू नाम छे अंजना सोलंकी। हूँ तमारो सब्जेक्ट डांस लेवाने छु। डांस एटले के एंटरटेनमेंट सब्जेक्ट जे तमने खुशी आपसे। तो स्टूडेंट आपणे डांस शीखीशू अंजू टीचर जोड़े। तो चलो आज हूँ तमने डांस विषे थोड़ी माहिती आपू। नानी नानी टिप्स टाइप बातों जाणवी बहुत जरूरी छे कि डांस करवामां सौथी पहेला तमारी रुचि होवी बहुत जरूरी छे। तमने डांसमां इंटरेस्ट होवो जरूरी छे। स्टूडेंट तमे डांस करती वखते गीतनुं सारो सिलेक्शन करो। तमने एक सारा गीत पर डांस करवानुं छे जेनामां तमारुं मन आम खीलीने डांस करे। बीजुं तमारा हावभाव तमारा एक्सप्रेशन ए बहु मस्त होवा जोईए। ज्यां सुधी तमारा एक्सप्रेशन सारा ना होय त्यां सुधी तमारा डांसने जोवानी मजा नथी आवती। अने तमे एनामां एवुं कहेवाशे कि तमे दिलथी डांस नथी करी रह्या। એટલે તમારા મોઢાના તમારા એક્સપ્રેશન સારા હોવા જોઈએ। એટલે તમે કોઈ પણ ડાન્સ કરો પહેલાં એના મેઇન મૂળ જે શબ્દો બોલે છે એ શબ્દો પર ધ્યાન રાખો। એના શબ્દ શું છે એના એકોર્ડિંગ તમારે એક્સપ્રેશન આપવાના છે। તમારા જ્યાં હાથ જાય આમ ત્યાં તમારી નજર જવી જોઈએ। જ્યાં તમારું દિલ પર આવ્યો હાથ તો આમ નીચું મોઢું કરીને થોડું દિલ બતાવવાનું। તમે તો સામે સાઈડ નજર જવી જોઈએ આમ આંખો કરીને ફેસમાં સ્માઇલ કરીને। આવી રીતના તમારે નાના નાના થોડા એક્સપ્રેશન આપવાના છે। તો સ્ટુડન્ટ હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા હાવભાવ એટલે કે એક્સપ્રેશન તમારા એકદમ જોરદાર હોવા જોઈએ। તમારા ડાન્સની સ્ટાઇલ જ્યાં જાય ત્યાં તમારા હાથ પણ જવા જોઈએ। અને સૌથી પહેલાં તમે ફ્રી સ્ટાઇલ જ ડાન્સ શીખો। જે બોલિવૂડ ડાન્સ હોય છે ને ફિલ્મી ગીતોના એ શીખશો, એ શીખવાનું ચાલુ કરશો તો તમને દરેક ફોર્મના ડાન્સ ધીરે ધીરે આવડતા થઈ જશે। આજે હું તમને એક એક્સપ્રેશનનું નાનકડું એક્ઝામ્પલ આપું છું। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, સાંભળ્યું સ્ટુડન્ટ આ ગીતની લાઈનો છે શું છે? નયનને બંધ રાખીને મેં તમને જ્યારે જોયા છે, ઓકે? તો આ લાઈન ઉપર તમે એક્સપ્રેશન કઈ રીતે આપશો તો હું આ તમને શીખવાડવાની છું। શું છે? નયનને, નયન એટલે શું? આંખો, તમારી આંખો, આંખોને શું કહેવાય છે? નયન કહેવાય છે। તો નયનને બંધ રાખી તો બંધ માટે તમે થોડા આઈસ ક્લોઝ કરશો, ઓકે? આઈસ શું કરશો? ક્લોઝ કરશો આમ। તો નયનને બંધ રાખીને મેં માટે પોતાની બાજુ આમ ફેસ કરશો અને પોતાની બાજુ દેખશો આમ મેં જ્યારે માટે તમારી આંખો થોડી ઊંચી થશે જ્યારે આમ જ્યારે તમને જોયા છે તમને માટે એકદમ પ્રેમથી જોવાનું સામે સાઈડ અને ફેસને હલાવીને કહેવાનું તમને જોયા છે આમ। સમજી ગયા? ફરી એક વખત રિપીટ કરું છું, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, ઓકે? ફરી નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, સમજણ પડી? આવી રીતે શબ્દો ઉપર તમારા એક્સપ્રેશન લાવવાના છે। આવી રીતે તમે કરતાં કરતાં નયન માટે તમે બીજી સ્ટાઇલ બી કરી શકો છો। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે આમ, સમજી ગયા? આ નાના નાના શબ્દો તમારે યાદ રાખવાના છે જેનાથી તમારા એક્સપ્રેશન બહાર આવશે। અને બીજી વાત, સ્માઇલ ટોટલ હોવી જોઈએ। જ્યાં તમને એમ ગુસ્સો બતાવવાનો છે ત્યાં તમારો ગુસ્સો બી આવવો જોઈએ, પણ ગીતની લીટી પ્રમાણે। એટલા માટે તમને સૌથી પહેલાં ગીતના શબ્દો મોડે કરવાના છે। હવે બીજું બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું। બાય।